બ્રેક બાદ આપનું સ્વાગત છે. મારી વિશેષ રજૂઆતમાં ચર્ચા ચાલી રહી છે દિલ્હી ગેંગ રેપના કેસને લઈને. આપણી સાથે જોડાયેલા છે એડવોકેટ અમિત નાયર, તેમજ આપણી સાથે છે સામાજિક કાર્યકર રુઝાન ખંભાતવાલા. જી રુઝાન, આપનું સ્વાગત છે. આપણે જે ચર્ચા કરી રહ્યા હતા અમિતભાઈ, આપને તમે પૂછવા માંગીશ કે જે પ્રમાણે આ સમગ્ર કેસ રહ્યો છે, જો કાયદામાં વાત કરવામાં આવે તો એ વખતે ઘણી વાતો થઈ હતી કે કાયદામાં સુધારા વધારા લાવવાની જરૂર છે, તો શું લાગે છે કે ક્યાંક ને ક્યાંક સુધારા વધારા જોવા મળ્યા છે? આજે છે દિલ્હી ગેંગરેપનું ઘણું, મેં કીધું, યુએન ક્રાય થયું હતું, જેના લીધે ગવર્મેન્ટે અમુક એમેન્ડમેન્ટ્સ માટે પુશ કર્યું હતું, જેના નિમિત્તે જસ્ટિસ વર્મા કમિટી ફોર્મ થઈ હતી. અને જસ્ટિસ વર્મા કમિટીએ ઘણા બધા ચેન્જીસ અને એ સજેસ્ટ કર્યા, જેમાંથી ઇફ આઈ એમ નોટ રોંગ ઓલમોસ્ટ 70% ચેન્જીસ એમેન્ડમેન્ટ્સ ઇન્ક્લુડ થઈ ગયા છે, જેમાં ઇન્ડિયન પિનલ કોડ હોય કે CRPC હોય કે એવિડન્સ એક્ટ હોય, બધામાં અમુક નવા સેક્શન્સ જે છે કલમો ઉમેરાયેલા છે, જેમાં તમે જો કે અગાઉ સ્ટોકિંગ જે છે, સ્ટોકિંગ, વોયરિઝમ, એસિડ એટેક, એ બધું નહોતું. અને હાલમાં જે છે ગ્રીવિયસ હર્ટના 326ના તમે ABCD ઘણા બધા કલમો નવા ઉમેરાયેલા છે, એટલે થોડુંક વધારે ક્લેરિટી આવી ગયું છે. અને તમે 376 આજે રેપ શબ્દ જે છે એની જગ્યાએ સેક્સ્યુઅલ એટેક જે છે એ પ્રમાણે ચેન્જીસ આવ્યા છે, અને સ્ટ્રિન્જન્ટ થયું છે. ઘણા જે પનિશમેન્ટ જે છે, સજાની જોગવાઈ, એ પણ થોડુંક કડક અને સ્ટ્રિક્ટ થઈ ગયું છે. એટલે નો ડાઉટ વર્મા કમિટીનું ઘણો ફેર પડ્યો છે. અમુક ચેન્જીસ જે સજેસ્ટ કર્યા હતા વર્મા કમિટીમાં, એ મેરિટલ રેપ હોય, એટલે મેં કીધું 70% ઇમ્પ્લિમેન્ટ થયું છે. બીજા બધા જે છે, નેશનલ વુમન્સ કમિશન ઇફ આઈ એમ નોટ રોંગ મેડમ એડ કરશે, મેરિટલ રેપનું બધું છે એ હજી સુધી ઇન્ક્લુડ નહીં થયું. જી રુઝાન, આપણે પૂછવા માંગીશ કે જે પ્રમાણેનો કેસ રહ્યો છે, હવે ચુકાદો આવવાની શરૂઆત થઈ રહી છે ફાઇનલી, તો શું લાગે છે દેશની આખી નજર જેના પર છે, જે ચુકાદા પર, શું લાગે છે કે ન્યાય મળશે ખરો પીડિતાને? મને આજે જ્યુએલેન્ડના કેસમાં આઈ એમ લિટલ બિટ સ્કેર્ડ કે કદાચ એ કેસમાં ન્યાય નહીં મળે, કારણ કે જે આપણા એક્ઝિસ્ટિંગ લોસ છે એના પોઈન્ટ ઓફ વ્યૂથી, અને આપણે જે ફર્ધ જોઈ લાઈન પેલા કેસમાં આઈ એમ શ્યોર ન્યાય હવે મળવો જોઈએ. ઇટ ઇઝ હાઈ ટાઈમ કે ન્યાય મળે, અધરવાઇઝ આઈ મીન ઇન્ડિયા વિલ બી અ બિગ લાફિંગ સ્ટોક ઇન ફેસ ઓફ ધ વર્લ્ડ, અને મહિલાઓને ન્યાયતંત્ર પરથી ભરોસો ઉઠી જશે. કારણ કે ઇટ્સ અ મારી સિમ્પલ, હવે મારે આ લોયરની લેંગ્વેજ આવડે નહીં, પણ મારા કેસ મારા સિમ્પલ લેંગ્વેજ હતું, પેલું ઓપન એન્ડ શટ કેસ કહેવાય, એટલે ન્યાય મળવો જોઈએ. જ્યુએલાઇન કેસ બના મેટરમાં એ જે પેલી પહેલાંથી એમ્બિગ્યુટી હતી કે ભાઈ એની એજ છે ને, જે આપણા એજ રિલેટેડ લોસ છે, એ આપણે હજી ચેન્જ નથી કરી શક્યા. કારણ કે જ્યારે આપણે લોઝ એના કહીએ છીએ કે ભાઈ 16 જ્યુએલાઇન ગણીએ કે 18 જ્યુએલાઇન ગણીએ, તો એ લોઝમાં ચેન્જ ના થયું, એટલે એ કેસમાં વેડો નો ઇફ ધે કન્સિડર કે આને રેરેસ્ટ ઓફ ધ રેર કરી અને જજ એનું એ રીતે જજમેન્ટ આપે તો ઠીક છે, પણ અગર એને નોર્મલ કેસમાં લઈ લેવાય તો ન્યાય નથી મળવાનો. જી જી પ્રમાણે રુઝાનબેન કહી રહ્યા છે, આપ શું માનો છો કે જે ખરેખર ન્યાય મળવો જોઈએ? ન્યાયમાં એઝ ફાર એઝ ધી માઇનર ઇઝ કન્સર્ન્ડ, એમાં એવું છે કે જે તે વખતે બનાવ બન્યો, જ્યારે ઇફ આઈ એમ નોટ રોંગ ઈ વોઝ 17 અને હાલમાં એ 18 વર્ષનો છે, એટલે જનરલ પબ્લિકમાં એ એવું આવે છે કે એને તમે અડલ્ટ રીતે કન્સિડર કરો, અને જે પનિશમેન્ટ જે છે લાઈફ હોય કે ડેથ પેનાલ્ટી, એમાં એ સજાની જોગવાઈમાં એ કેટેગરીમાં જતો રહે. પણ ઇફ યુ સી બેસિકલી જે જુવિનાઇલનો બેસિક બેકબોન જે છે એ રિફોર્મેટિવ થિયરી ઉપર છે, પ્યુનિટિવ થિયરી ઉપર નથી. એટલે ઇટ્સ લાઈક વોકિંગ ઓન ધી રેઝર એજ, આમ બંને બાજુનું છે. એટલે હાલમાં તમે જોવા જાઓ તો એ લાઈફ અને ડેથની જગ્યાએ એને જે મળશે એ ઇફ ઇફ ઇઝ કન્વિક્ટેડ 3 વર્ષ જે છે કરેક્ટિવ સેલમાં એને મોકલવામાં આવશે. સો ધીસ ઇઝ ધી ડિફરન્સ એઝ ફાર એઝ જુવિનાઇલ એન્ડ અડલ્ટ ધીસ થિંગ ઇઝ કન્સર્ન્ડ. જી આપણે પૂછવા માંગીશ કે જે પ્રમાણે કેસ રહ્યો છે અને ખૂબ જ હચમચાવી દેખ્યો મચી ગઈ છે, અને ઘટના જે ક્રમ રહ્યો છે તેને લઈને ઘેરા પ્રત્યાઘાતો પણ જોવા મળ્યા સમાજમાં, જો બદલાવની વાત કરીએ તો આ ઘટના બાદ ક્યાંય બદલાવ જોવા મળ્યો છે ખરા? એ પોઈન્ટ કરતાં પહેલાં મને રિફોર્મેટિવના પોઈન્ટની વાત કરી હતી કે રિફોર્મેટિવ આપણે જુવિનાઇલ જ્યારે જૂના લોઝ બન્યા હતા ત્યારે રિફોર્મેટિવ આપણે એ રીતે એ દ્રષ્ટિથી જોતા હતા કે એટ ધીસ એજ માણસ રિફોર્મ થઈ શકે, પણ થિંગ્સ હેવ ચેન્જ નાઉ. આજની જે મેન્ટાલિટી છે, સાયકોલોજી છે, જે રીતે દુનિયા ચાલી રહી છે, આ તો એવું સામેવાળાના માઇન્ડસેટમાં કે દેખો મેં ક્યાં મેં છૂટ ગયા, મને કશું ના થયું, 3 વર્ષમાં હું બહાર નીકળી ગયો, એટલે પાછો કરશે. કારણ કે યુ નો, એટલે આઈ પર્સનલી સી કે ધ લો હેઝ ટુ બી ચેન્જ, ધેર ઇઝ નો હવે રિફોર્મેટિવ લોના જમાના ગયા સાહેબ, હવે જે પ્યુનિટિવ લો કહેવાય એના જમાના આવ્યા છે. અધરવાઇઝ અહીંયા તો ધેન અધરવાઇઝ ધ હોલ વર્લ્ડ વર્ક્સ દેટ વે, આપણે કંઈ ખાલી ઇન્ડિયા એ રીતે વર્ક નથી કરતી, તો હોલ વર્લ્ડ ડેક્સ વર્ક્સ દેતે. બીજી તમે જે બેન વાત કરી હવે તમારા ક્વેશ્ચનનો આન્સર કે ચેન્જીસ થયા કે નહીં, યસ ચેન્જીસ ફ્રોમ ધ સોસાયટી પોઈન્ટ ઓફ વ્યૂ આઈ કેન, એટલે જેટલું મારા ખ્યાલ છે,
સોસાયટી હેઝ બીકમ મોર અવેર, મોર સતર્ક થઈ છે સોસાયટી કે ના હવે અમારે અમારા લેવલ પર બી આને ચેન્જ કરવું છે. જે બેન ભાઈ નો મેલ ફિમેલ નો ફાસલો છે એ દૂર કરવો છે, ડિસ્ક્રિમિનેશન દૂર કરવું છે. બહેનો બહુ આનાથી બહુ બહુ પોઝિટિવ પોઈન્ટ જોયા આખા કેસ, આ કેસના લીધે ને આજે મીડિયા આટલો સપોર્ટ આપ્યો. એ પોઝિટિવ પોઈન્ટ એ જોઈ કે હવે બહેનોમાં શક્તિ આવી છે. બહેનો કહે છે કે ઓકે, એ લોકો હવે અન્યાય સહન નથી કરતી. પહેલા જે સોસાયટી યા ફેમિલી મેમ્બર એને કહેતી હતી ને ચૂપ બેસ, છાણી બેસ, બહાર ના કહેતી, આપણે ખરાબ લાગે, આપણું જાતિનું નામ બગડે, હવે એ ગયું. હવે ઉલટા ફેમિલી બી સપોર્ટ કરે કે ના દીકરા, તારી જોડે અન્યાય થયો છે, તે ખોટું નથી કર્યું. જેને આ તારી જોડે કર્યું છે દુષ્કર્મ એને ખોટું કર્યું છે, આપણે એને સજા અપાવવાની છે. ને જ્યારે એ માતા પિતા સોસાયટી બધા જાતે ઉઠીને એની સામે અવાજ ઉઠાવે છે. હજી બી આ પોલીસ બી સારી રીતે સતર્ક થઈ છે, સારી બધી પેલી શું કહેવાય ફેસિલિટીઝ પોલીસે બહેનો માટે ચાલુ કરી છે, એ બધું એની રીતે છે. પણ હજી બી મારી એટલી રિક્વેસ્ટ છે કે આ લો સારા આવ્યા છે, હવે રિક્વેસ્ટ એટલી છે જ્યુડિશિયરીને મારી તો કે આ હજી બી મારા માટે આ તમે 6 મહિનાથી કેસો લાંબા કરો છો ફાસ્ટ ટ્રેકનો, મારા મતલબ તો આ તો હજી મારા માટે પોઈન્ટ ઓફ વ્યૂથી સ્લો ટ્રેક કહેવાય. સાહેબ આજકાલ મલ્ટીટાસ્કિંગનો ફાસ્ટ ઇન્સ્ટન્ટ જમાનો છે, તમને નૂડલ બી 5 મિનિટમાં જોઈએ અને પેલું શું કહેવાય બીજી સુવિધાઓ બધું ઓનલાઈન થાય, બધું ફેસિલિટીઓ, અને તમે આટલો કે ન્યાયને આટલો સિમ્પલ ચીજોમાં કેમ 30 દિવસમાં યા 60 દિવસમાં તમે જજમેન્ટો નથી લાવી શકતા ને કન્વિક્શન નથી કરી શકતા? કારણ કે જ્યાં સુધી આ થવાનું નથી, અત્યારે લેટ સી આપણે પોઝિટિવ જઈ રહ્યા છે, પણ હવે મારે ન્યાયતંત્રને રિક્વેસ્ટ છે કે જે જૂના બી હજી કેટલા કેસીસ છે, આપણે બધા રેકોર્ડો કર્યા છે આ કેસીસને, પણ હજી મને એવા કોઈ મોટા કન્વિક્શન દેખાયા, મોટા શું 25-50 કન્વિક્શન મને તો નથી દેખાયા. એટલે ધીસ ઇઝ વેર આઈ થિંક વી આર સ્ટીલ લેકિંગ. એટલે મારે એ રિક્વેસ્ટ છે, જે પ્રમાણે કહ્યું કે ન્યાયતંત્રમાં જે જલ્દીથી જલ્દી ઉકેલ આવવો જોઈએ, જે નિર્ણય આવવો જોઈએ તે નથી આવી શકતો. શા કારણે? ફર્સ્ટ ઓફ ઓલ આઈ વિલ લાઈક ટુ એડ, જે મેડમે હમણાં કીધું કે રિફોર્મેટિવ થિયરી જે છે એમાં તમે જે જો જસ્ટિસ વર્મા કમિટીનું ઉલ્લેખ કરું છું, એમાં જસ્ટિસ વર્માએ સ્પેસિફિકલી કીધેલું છે કે આ જે તમે રિફોર્મેટિવ સેલમાં કે ક્યાંક કરેક્ટિવ સેલમાં મોકલો છો એમાં જે રિઝલ્ટ એટલું બધું આવતું નથી, કારણ કે જે પ્રેક્ટિકલ ટ્રુથ જે છે ત્યાં કંટ્રોલ નથી. વત્તા અમુક વાર એવા જોવામાં આવે છે કે ત્યાં જઈને ડ્રગ એડિક્ટ થઈને પાછા આવે છે. સો ઇટ ઇઝ નોટ એઝ ટાઈટ એઝ અ જેલ. એટલે એને એની જગ્યાએ એમણે એવું ઉદાહરણ આપ્યું છે જસ્ટિસ વર્મા કમિટીમાં, એમનું એવું કહેવું છે કે તમે એક 16 વર્ષનો છોકરો એને કન્વિક્શન થાય, ધારો કે લાઈફનું થયું 14 વર્ષ જેલમાં રહી આવ્યો, તો 30 વર્ષમાં તમે જે માણસ બહાર આવશે એ કમ્પેરેટિવલી બેટર હશે જે જુવિનાઇલમાંથી આવે છે. એટલે હું સમર્થન આપું છું બેનને કે એઝ ફાર એઝ રિફોર્મેટિવ ઇઝ કન્સર્ન એમાં ઘણો ચેન્જ આવવો જોઈએ, અને એના માટે જ જે છે જનરલ પબ્લિક એ કરે છે કે આ જે જુવિનાઇલ જે છે એને જુવિનાઇલ તરીકે ટ્રીટ ના કરો, એને અડલ્ટ તરીકે ટ્રીટ કરો, અને જે સજા થતી હોય તો એ પ્રમાણે એને કન્સિડર કરો. જી, આપ આ વાત સાથે સહમત છો? યા ઓબ્વિયસલી, વોટ આઈ એમ ટ્રાય, એટલે જે સાહેબે કહ્યું બિલકુલ સાચી વાત કરી છે. કારણ કે અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે, હવે હું તમને જરા ક્લેરિટી કરવા માંગુ છું કે એટલીસ્ટ જે એડલ્ટ છે થોડા મેચ્યોર છે, જોઈ લાઈન છે, જે આ પોબર્ટી સ્ટેજ કહેવાય, જે આજકાલ પોબર્ટી બી જલ્દી ચાલી ગઈ છે, એ લોકો જલ્દી મોટા થઈ જાય છે, દે હેવ લોસ ધર ઇનોસન્સ બીકોઝ ઓફ લોટ ઓફ એક્સટર્નલ ફેક્ટર્સ જે પહેલા જમાનામાં નહોતા. ધ મેજર એક્સટર્નલ ફેક્ટર ઇઝ ધ ગ્લોબલાઇઝેશન. આજની તારીખમાં ઇટ ઇઝ થેન્ક્સ ટુ ઇન્ટરનેટ બાઉન્ડ્રીલેસ વર્લ્ડ થઈ ગયું, થેન્ક્સ ટુ મીડિયા, થેન્ક્સ ટુ ઓલ ધીસ પોલિસીઝ આપણું ગ્લોબલાઇઝેશન થઈ ગયું છે. એટલે આપણે એકબીજાને એપિંગ, એટલે એકબીજાને જોયા કરીએ છીએ કે આ વર્લ્ડમાં આ થાય છે, પેલા વર્લ્ડમાં પેલું થાય છે. હવે આ એજે જ્યારે એને પ્યુબર્ટી એજ ઇઝ ઓલવેઝ અ ઇન્ક્વિઝિટિવ એજ, લોકોને નવી નવી ચીજો જાણવા ગમે ને, કઈ રીતે જાણે, એ લોકો મોટા પાસે તો જાણી ના શકે, એટલે પોતાના ગ્રુપમાં જાણી શકે, પોતાના ગ્રુપમાં જે જાણે એટલે એ લોકોને બધું રિસર્ચને એક્સપેરિમેન્ટ કરવા પહેલા ગમી જાય, એ લોકોના માઇન્ડસેટ. કારણ કે હવે નાના હતા પિક્ચર જોતા હતા, પિક્ચરો જોઈને ઘણું શીખે, હવે તો ટીવી જોઈને ઘણું શીખાય છે. એટલે અને ઓન ટોપ ઓફ ઓલ ધીસ આ બધું એ લોકો કરે છે. અને બીજું જોઈએ છે કે ઓકે, આને પેલા છેડતી કરી, મારા ફ્રેન્ડે છેડતી કરી, કશું ના થયું, આને સીટી મારી કશું ના થયું, આને પેલો SMS મોકલ્યો કશું ના થયું, આને અડિયો કશું ના થયું. એટલે હવે એ લોકોને હિંમત થાય છે કે ચલો હવે આપણે બીજી R&D કરીએ, થેન્ક્સ ટુ ઓલ ધીસ ફિલ્મી યા પોર્નો યા આઈટમ નંબર કે આ બધું. એટલે એ લોકોને એની શક્તિ મળે છે. હવે આ માઇન્ડસેટ પહેલા જમાનામાં નહોતો, હવે જે આ માઇન્ડસેટ આવે છે એટલે લોકો બહુ જલ્દી યંગ થઈ જાય છે. અને બીજી એક પોઈન્ટ આ છે સામે, આપણે એઝ અ પેરેન્ટ ઓલ્સો આપણે આપણે ભરોસો 15-16 વર્ષના છોકરામાં ભરોસો કરવાનો ચાલુ કર્યો છે, અને ભરોસો કરવો જ જોઈએ, એમાં કશું જ ખોટું નથી. લેટ વી શુડ ગીવ ધેમ ડાયરેક્શન ઇન ધ રાઈટ વે. પણ હવે આમાં જ્યાં ક્યાં ભૂલ થઈ ગઈ કે પેલો જે 15-16-17 વર્ષનો જે છોકરો છે એ જ્યાં મિસગાઈડ થઈ જાય, આ એજ એવી છે કે મિસગાઈડ થઈ જવાય, અને એમાં એ આ જે કરે છે અને હી ફીલ્સ નવે હવે સેકન્ડ સુધી હી ફીલ્સ પ્રાઉડ અબાઉટ ઇટ. હું રિપીટ કરું છું પાછું કે આ બધા કામ કરીને જે છોકરાઓ ફ્રેન્ડ્સના સર્કલમાં એ લોકો શું વાત કરતા હોય છે ખબર છે? અરે મેને એસે કિયા, મેને એસા કિયા,
છોકરો ટ્રાય કરું અને એ હીરો બનવા માટે આ બધું કરે છે અને ઓન ટોપ ઓફ ઓલ ધીસ આ બધું કર્યા પછી લો છે નહીં એટલે લો નથી એટલે એટલે લો ઇઝ પ્રોટેક્ટિંગ ધેમ બીકોઝ ધે થિંક કે ધેર એડોલ્ટ એક્સોલન્ટ યર જુવેનાઇલ માઇનર અને લો એ લોકોને પ્રોટેક્ટ કરે છે એટલે હવે જરૂરી થયું છે બેન કે એ જૂના જમાના ગયા હવે આ જમાનામાં જે ચીજ જરૂર છે એની છે ને વી શુડ ઇનફેક્ટ બી સ્ટ્રિક્ટર અબાઉટ ધીસ થિંગ અને સી ટુ ઇટ કે આટલું ઇનફેક્ટ નાની જે નાનું હોય હવે હવે એવું ના કહેવાય કે આપણે નાનો છોકરો એટલે ઇમેચ્યોર છે ના સાહેબ તમારે મારા કરતાં વધારે મેચ્યોર છે અગર આપણે યુથની વાત કરીએ છીએ તો 2020માં આપણા 70% ઓફ ધ પોપ્યુલેશન ઇઝ ગોઈંગ ટુ બી દેટ એટલે લેટ અસ સી ટુ ઇટ કે વી ડ્રાઈવ અવર યુથ ઇન ધ રાઈટ ડાયરેક્શન એન્ડ ધીસ ઇઝ વન ઓફ ધ વેસ ટુ ડ્રાઈવ ઇટ ઇન ધ રાઈટ ડાયરેક્શન એટલે કે આવા કેસીસમાં એવા ચુકાદા આવવા જોઈએ કે જે દાખલારૂપ સાબિત થાય આવી ઘટના બનતી અટકે એક્ઝેક્ટલી જી આપ બંનેની સાથેની આ ચર્ચા છે તેને આગળ વધારીશું પણ હાલ સમય થઈ ગયો છે વધુ એક બ્રેકનો તો લઈએ એક બ્રેક